કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી પાઠ નંબર 8 ફળ ફૂલ. ફળ ફૂલનો ગુજરાતી અર્થ થાય છે ફળ અને ફૂલ. આજે ફળ અને ફૂલ વિશે આ પાઠ દરમિયાન માહિતી મેળવીએ. દરેકે ફળ, જુદી જુદી જાતના ફળ અને જુદી જુદી જાતના ફૂલો, તેના નામ ગુજરાતીમાં તો આવડશે, પરંતુ હિન્દીમાં કઈ રીતે બોલાય તેની માહિતી આપણે આ પાઠ દરમિયાન આજે મેળવીશું. તેને સંપૂર્ણ અને સારી રીતે સાંભળજો, જે પરીક્ષા દરમિયાન કે આવેલ કસોટીઓ દરમિયાન આપણને શું જવાબ લખવો તેની માહિતી સંપૂર્ણ રીતે આપણને મળી શકે. તો આપણે હવે પાઠની શરૂઆત કરીએ. નીચે ફલો કે ચિત્ર દેખીએ ઓર ઉનકે હિન્દી ઓર ગુજરાતી ના પડે. અહીં જુદી જુદી જાતના ફળોના ચિત્ર આપેલા છે, જેમાં હિન્દી અને ગુજરાતી એવા દરેક નામ આપેલા છે. તો આપણે ફળ જોવાનું છે અને એને હિન્દીમાં કઈ રીતે બોલાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો પહેલું ચિત્ર છે કેરીનું ચિત્ર. તો કેરીને આપણે હિન્દીમાં શું કહીશું? આ મ. બીજું ચિત્ર છે કેળું. તો આપણે એને હિન્દીમાં શું કહીશું? કે લા. આગળ છે સફરજન. સફરજનને આપણે હિન્દીમાં શું કહીશું? સે બ. આગળનું ચિત્ર છે દાડમ. તો દાડમને હિન્દીમાં શું કહીશું? અ ના ર. આગળનું ચિત્ર છે દ્રાક્ષ. તો દ્રાક્ષને હિન્દીમાં શું કહીશું? અંગુર. હવે આ ચિત્ર સામું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે સંતરું, જે આપણે છોલ છોલ કરીને ખાઈએ છીએ. તો સંતરુંને હિન્દીમાં શું કહેવાય? સંતરા. હવે આગળ છે મોસંબી. મોસંબીને હિન્દીમાં શું કહેવાય? મોસંબી. મોસંબીની જોડણી હિન્દીમાં મોસંબી એ રીતે લખાય. આગળનું ચિત્ર છે જામફળ. તો જામફળને આપણે વિદ્યાર્થી મિત્રો હિન્દીમાં શું કહીશું? અમરુદ. રૂમાં રૂ કઈ રીતે લખો તેનું ખાસ ધ્યાન રાખવું. આ તો ચિત્ર તો દરેકને ખબર છે. ચીકુ. ચીકુને હિન્દીમાં આપણે ચીકુ જ કહેવાય. આગળ છે જાંબુ. તો જાંબુને આપણે હિન્દીમાં શું કહીશું? જામુન. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? પપૈયું. પપૈયાને હિન્દીમાં શું કહેવાય? પપીતા. આ શેનું ચિત્ર છે? તરબૂચ, એટલે કલિંગડું. અને એને હિન્દીમાં શું કહીશું? તરબૂચ. આમાં ખાસ ધ્યાન રાખવાનું, આપણે ગુજરાતી જ્યારે પૂછાય તો ચ શબ્દ લખે છે તરબૂચમાં ચ, અને જ્યારે હિન્દી તેનું અનુવાદન કરવાનું હોય તો જ શબ્દ આવે. હવે આપણે જોઈએ આગળ. આગળ આપણે ફળોના નામ શીખ્યા, હવે આપણે ફૂલોના નામ શીખીએ, એ પણ ગુજરાતી અને હિન્દીમાં. ગુજરાતીમાં તો આપણને બોલતા આવડે છે, પરંતુ એ જ ગુજરાતી શબ્દને હિન્દીમાં કઈ રીતે બોલાય અને લખાય તે આજે આપણે માહિતી મેળવીએ. નીચે ફૂલો કે ચિત્ર દેખીએ ઓર ઉને હિન્દી ઓર ગુજરાતી ના પડીએ. શું આપી છે? ફૂલોના ચિત્ર આપ્યા છે, તેને જુઓ અને એમના હિન્દી અને ગુજરાતી ના વાંચો. પહેલું ચિત્ર તો આપણે જોયેલું જ છે, બધાને ખબર જ છે. શું છે? ગુલાબ. તો ગુલાબને હિન્દીમાં ગુલાબ જ કહેવાય. આગળ છે કમળનું ચિત્ર. તેને હિન્દીમાં આપણે શું કહીશું? કમલ. અહીં અળનો અહીં લ થાય, ખાસ ધ્યાન રાખવું. હિન્દીમાં લખતા વેળી અળનો અળ ન થઈ જાય એ બહુ ધ્યાન રાખવું. હવે આગળ છે સૂર્ય. સૂરજમુખીનું ચિત્ર છે. તો આપણે હિન્દીમાં સૂરજમુખી કેવી રીતે લખીશું? સૂર્યમુખી. હવે આગળનું ચિત્ર છે ગલગોટાનું. તો હિન્દીમાં ગલગોટાને શું કહેવાય? ગેંદા. આગળનું ચિત્ર છે જાસૂદને. જાસૂદને હિન્દીમાં શું કહીશું? ગુડફલ. જાસૂદનું ખાસ ધ્યાન રાખવું, જાસૂદને હિન્દીમાં શું કહેવાય? ગુડફલ. હવે આગળનું ચિત્ર છે મોગરો. મોગરાને હિન્દીમાં મોગરા કહેવાય. આ રીતે આપણે પાઠ દરમિયાનની માહિતી મેળવી જુદા જુદા ફળો વિશે અને જુદા જુદા ફૂલો વિશે. હવે તેને અનુરૂપ આપણે સ્વાધ્યાય શીખીએ.
તો સ્વાધ્યાયમાં આપેલ છે પ્રશ્ન એક. પ્રશ્ન એકમાં શું છે જોઈએ. નિમ્નલિખિત ફૂલો ઓર ફલો કે પાસ ઉનકે ગુજરાતી નામ લિખે. તો અહીં વિદ્યાર્થી મિત્રો બધા હિન્દીમાં નામ આપેલા છે, તે હવે હિન્દીના નામને આપણે ગુજરાતીમાં કઈ રીતે બોલીએ તે લખવાના છે. પાઠમાં આપણે માહિતી મેળવી છે એટલે આપણને સાચી જ અને સારી રીતે આવડશે. તો પહેલું શું પૂછ્યું છે, આમ. આમ એટલે કેરી. તો અહીં હિન્દી જ આપેલ છે ને અહીં આપણે ગુજરાતી અનુવાદન કરવાનું છે. તો આપણે શું લખીશું, કેરી. આગળ છે તરબૂચ. તો તરબૂચને ગુજરાતીમાં શું કહેવાય, તરબૂચ. અહીં શું લખવાનું, જ ને જ લખાય ને અહીં છેલ્લે શું લખવાનું ખાસ ધ્યાન રાખવાનું, તરબૂચ. જો તમે અહીં પરીક્ષા દરમિયાન કે કોઈ કસોટી દરમિયાન જ શબ્દ લખ્યો હશે તો તે શબ્દ ખોટો ગણાશે, માટે જ અને ચ ખાસ ધ્યાન રાખવું. જામુન. જામુન એટલે જાંબુ. ચીકુ. ચીકુ એટલે ગુજરાતીમાં ચીકુ. ગુલાબ. ગુલાબ ગુજરાતીમાં. કેલાનું ગુજરાતી શું થશે, કેળું. પપીતા. પપીતાનું ગુજરાતી પપૈયું. ગુડહલ. ગુડહલને આપણે હિન્દીમાં, ગુડહલને આપણે ગુજરાતીમાં શું કરીશું, ટ્રાન્સલેશન કરી, જાસૂદ. આ રીતે આપણો અહીં પ્રશ્ન એક પૂરો થાય છે. હવે જોઈએ પ્રશ્ન બે. નિમ્નલિખિત ફૂલો ઓર ફલો કે પાસ ઉનકે હિન્દી નામ લિખે. નીચે આપેલા છે ફૂલો અને ફળો, એ બધા ગુજરાતીમાં આપેલા છે, તો આપણે એના જવાબ દરમિયાન એને હિન્દીમાં લખવાના છે. તો જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. ગલગોટો. ગલગોટાને આપણે હિન્દીમાં શું કહીશું, ગેંદા. આગળ કમળ. કમળને કેવી રીતે લખાશે, કમ લ, અળ નહીં, લ આવશે. સૂરજમુખી. સૂરજમુખીને હિન્દીમાં શું કહીશું, સૂર્યમુખી. આગળ છે મિત્રો સફરજન. સફરજનને શું કહીશું, સે બ. આગળ છે મોગરો. મોગરોને હિન્દીમાં શું કહીશું, મોગરા. આગળ ગુજરાતી શબ્દ આપેલ છે દાડમ. દાડમને હિન્દીમાં શું કહીશું, અનાર. આગળ આપેલ છે શબ્દ જામફળ. તો જામફળને આપણે કઈ રીતે લખીશું, અમરૂદ. રનું ખાસ ધ્યાન રાખવું, અમરૂદ. છેલ્લે શબ્દ આપેલ છે દ્રાક્ષ. દ્રાક્ષને આપણે હિન્દીમાં શું કહીશું, અંગૂર. અહીં આપણો પ્રશ્ન બે પૂરો થાય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હવે આપેલ છે પ્રશ્ન ત્રણ. શું છે, પ્રત્યેક ચિત્ર કે પાસ ઉસકા હિન્દી નામ કોષ્ટક સે ચુનકર લિખે. અહીં આપણને ચિત્ર આપેલા છે તેના હિન્દી નામ ઉપર આપેલ કોષ્ટક એટલે કે આમાંથી શોધી અને લખવાના છે. આ પહેલું ચિત્ર સફરજનનું છે, તો સફરજનને આપણે હિન્દીમાં શું કહીશું, સેબ. અહીં આપેલ કોષ્ટકમાં આડાવડા નામ છે, તો સેબ ક્યાં લખ્યું છે એ જોઈ અને અહીં સાચી જોડણી લખીશું. પછી આગળનું ચિત્ર શેનું છે, આ તો દરેકને ખબર જ હશે, દ્રાક્ષનું. દ્રાક્ષને હિન્દીમાં આપણે શું કહીશું, અંગૂર. તો અંગૂરનું ચિત્ર છે તો આપણે હિન્દીમાં અંગૂર આ રીતે લખાય, તો અહીં એનો સાચો જવાબ આ રીતે લખીશું, અંગૂર. હવે આગળનું ચિત્ર છે જામફળનું ચિત્ર આપેલ છે, તો જામફળને આપણે હિન્દીમાં શું કહીશું, અમૃત. તો અહીં કોષ્ટકમાં અમૃત ક્યાં લખ્યું છે, આ લખ્યું, એની જોડણી જોઈ સાચી અને અહીં લખીશું. ભૂલ ના પડે તેની ખાસ ધ્યાન રાખવી, નહીં તો આવડેલ શબ્દ ખોટો પડી જાય. હવે આગળનું ચિત્ર તો દરેકને ખબર હશે, કેરી. કેરીને હિન્દીમાં શું કહેવાય, આમ. અહીં આપેલું છે આમ, જોડણી જોઈ અને અહીં લખીશું. આ શેનું ચિત્ર છે, દાડમ. દાડમને શું કહીશું હિન્દીમાં, અનાર. તો અનાર અહીં આપેલું છે કોષ્ટકમાં કઈ જગ્યાએ છે, આ રહ્યું, અનાર. એ અનાર શબ્દની જોડણી અહીં સાચી અહીં લખી અને ખાલી જગ્યા પૂરી કરીશું, અનાર. આ છે સૂરજમુખી. સૂરજમુખીને આપણે હિન્દીમાં શું કહીશું, સૂર્યમુખી. અહીં કોષ્ટકમાં સૂર્યમુખી આ લખ્યું, એને જોઈ અને અહીં તેનું નામ લખીશું, સૂર્યમુખી. હવે
આગળનું ચિત્ર છે જાસૂદ. જાસૂદનું મેં તમને ખાસ કહ્યું હતું કે હિન્દી શબ્દ યાદ રાખજો. જાસૂદને હિન્દીમાં આપણે શું કહીએ છીએ? ગુડહલ. તો ગુડહલ આ લખ્યું તો અહીં આપેલ છે બેગેટમાં, તો આપણે તેને નીચે આ રીતે ગુડહલ લખીશું. હવે છેલ્લું ચિત્ર છે કેળાનું, તો કેળાને આપણે હિન્દીમાં શું કહીશું? કેલા. ઉપર કોષ્ટકમાંથી કેલા શબ્દ શોધી અને અહીં લખીશું. આ જ રીતે આપણો અહીં પાઠ પૂરો થાય છે. અને હોમવર્ક દરમિયાન પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 તમારી નોટબુકમાં હિન્દીની સરસ અને સ્વચ્છ અક્ષરે લખજો. આવજો વિદ્યાર્થી મિત્રો.